चैप्टर 5 प्रैक्टिस बुक में 45 वो पानो यूक्लिड की भूमि दिनों परिचय अपने प्रैक्टिस बुक में पहला में थियरी ने बधु सवाल जवाब भणीशु पछी चोपड़ी ना जे लाइन टिक करो जे प्रैक्टिस बुक में नथी ए अंदर लाइन टिक करीने चोपड़ा में उतारी नाखो। चलो स्टार्ट करिए। यूक्लिड की भूमि दिनों परिचय भूमिति ने अंग्रेजी में जियोमेट्री आपणे एम बोले ज्योमेट्री पण आपणे आते करीने अत्यारे हूँ बोले जियोमेट्री कहेवामां आवे छे। जियोमेट्री बे ग्रीक भाषाना शब्दथी बनेलो छे जियो अने मेट्रन। जियो नो मतलब पृथ्वी मेट्रन नो मतलब माप थाय छे। जियोमेट्री जियो एटले पृथ्वी मेट्रन एटले मापवू पृथ्वी नु मापन एने ज्योमेट्री तरीके ओळखवामां आवे छे। ग्रीक क्या भाई ना एक पाठी प्रैक्टिस ग्रीक गणित शास्त्री थेल्स ने भूमिति नो प्रणेता गणवामां आवे छे। भूमिति नो प्रणेता ग्रीक भौतिक गणित शास्त्री थेल्स भूमिति नो पिता प्रणेता कहेवामां आवे छे। सौ प्रथम भूमिति शब्द नो प्रयोग तेमणे कर्यो हतो। थेल्स ना विद्यार्थी पायथागोरस अने तेना साथीदार भौमितिक बाबतो शोधी हती। आपणे पायथागोरस नो प्रमेय भणीए छीए पायथागोरस ना सिद्धांत કહીએ છીએ પાયથાગોરસે શોધી હતી અને થેલ્સનો વિદ્યાર્થી હતો શિષ્ય। ચલો પહેલો સવાલ પહેલો પ્રશ્ન ભૂમિતિ શબ્દ જીઓમેટ્રી શબ્દ કેવી રીતે પડ્યો બે ગ્રીક ભાષાના શબ્દ અને મેટ્રન મેટ્રન એટલે જીઓ એટલે પૃથ્વી અને મેટ્રન એટલે માપન પૃથ્વીનું માપન એના પરથી ભૂમિતિ ભૂ એટલે જમીન એટલે પૃથ્વી મિતિ એટલે માપન જમીનનું માપન એના પરથી ઉતરી આવેલો છે। પછી આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો થેલ્સ થેલ્સનો ખ્યાતનામ શિષ્ય કોણ હતો પાયથાગોરસ। ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 ના ગાળામાં સુલભા સૂત્રનું સર્જન થયું હતું। બોધાયન સુલભા સૂત્ર સૌથી પ્રાચીન છે તેમની રચનામાં પાયથાગોરસના સિદ્ધાંતની સાબિતીનો ઉપયોગ થયો હતો। જો પાયથાગોરસ આપણા ત્યાંનો નથી આ એ ગ્રીક છે થેલ્સનો શિષ્ય। પાયથાગોરસે જે પ્રમેય આપ્યો છે એ પ્રમેય ખરેખર ભારતીય જે આયુર્વેદ શાસ્ત્રો હતા એ લોકો તો એની જન્મ પહેલા જાણતા। ઈસવીસન પૂર્વેનો મતલબ સમજો જ્યાં પણ લાઈફમાં તમે ઈસવીસન પૂર્વે ભણો ને 2022 પહેલા ના હા બરાબર છે પણ એનો મતલબ એવો થાય કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એટલે આપણે અંગ્રેજી યરની શરૂઆત થઈ। અંગ્રેજી યરની શરૂઆતથી અત્યારે 2022 નું વર્ષ ચાલે છે 2022 નું એટલે આ લોકો એવું કહે છે કે ઈસવીસન ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 500 થી 800 વર્ષના ગાળામાં એટલે કે 2022 પહેલા 500 થી 800 વર્ષ જૂનું 2022 ની પહેલા 500 થી 800 વર્ષના ગાળામાં સુલભા સૂત્ર નામના એક પુસ્તકનું સર્જન થયું। સુલભા સૂત્ર અને સુલભા સૂત્ર આપણા બોધાયન સુલભા સૂત્ર તરીકે ઓળખાય છે એ બોધાયન સુલભા સૂત્ર સૌથી પ્રાચીન છે। બોધાયન સુલભા સૂત્ર સૌથી પ્રાચીન છે તેમની રચનામાં પાયથાગોરસ સિદ્ધાંતની સાબિતીનો પણ ઉપયોગ થયો હતો। કે સુલભા સૂત્ર કોણે રચ્યું આપણા આપણા જે ભારતીય આયુર્વેદ શાસ્ત્રીઓ હતા જૂના જમાનાના જે ઋષિ મુનિઓ હતા એ લોકોએ સુલભા સૂત્રની રચના કરી હતી। એમાં એ સુલભા સૂત્ર રચના ક્યારે થઈ રામાયણ મહાભારતની વખતની પહેલાની વાત છે આ તો બધી અથવા એ સમયની વાત છે તે વખતે બૌદ્ધ સુલભા સૂત્રની રચના થઈ હતી। સુલભા સૂત્રમાં સૌથી પ્રાચીન સૂત્ર પ્રાચીન ગ્રંથ બોધાયન સુલભા સૂત્ર છે અને બોધાયન સુલભા સૂત્રમાં પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ થયો છે। જેનો ઉપયોગ થયો છે પાયથાગોરસના સિદ્ધાંતનો પાયથાગોરસ જન્મ તો થયો જ નતો પણ બોધાયન સુલભા સૂત્રમાં એનો ઉપયોગ પણ આપણે બધા માર્કેટિંગ નતા કરતા કોઈ પણ વસ્તુની શોધ થાય ને એને આપણે વ્યવહારુ દ્રષ્ટિએ બજારમાં એટલે કે આખા વર્લ્ડમાં કે દુનિયામાં મૂકતા નહોતા પણ પાયથાગોરસે એ વસ્તુ મૂકી એટલે એનું નામ થઈ ગયું કે આ પાયથાગોરસે શોધ્યું। પણ એ પહેલા આપણા જે ઋષિ મુનિઓને જેણે આ વેદો લખ્યા એ ગણિત શાસ્ત્રીઓએ તો આ બધું શોધેલું જ છે ખબર પડી ગઈ આટલી। ચલો બોધાયન સુલભા સૂત્ર સૌથી પ્રાચીન છે તેમની રચનામાં પાયથાગોરસની સિદ્ધાંતની સાબિતીનો ઉપયોગ થયો હતો। જાહેર પ્રાર્થના સભાઓમાં જો એ વખતે પણ ભૂમિતિનો ઉપયોગ થયો તો એની સાબિતી કહે છે
उदयन सुलभा सूत्र लखेलू जाहिर प्रार्थना सभाओ थती थी एमां लंबचोरस त्रिकोण समलंब चतुष्कोण जेवा आकारना आसन नो उपयोग थतो हतो। અત્યારે આપણે ઘણીયા લંબચોરસ ત્રિકોણ નાના ધોરણથી ભણતા હોઈએ છીએ। આ બધી શોધ ગ્રીક લોકોએ કરી એવું કહેવામાં આવે, ભૂમિતિની શોધ યુક્લિડે અને એના શિષ્યોએ બધા ભેગા થઈને ભૂમિતિની બધી વસ્તુઓ શોધી, પણ એવું નથી। બોધાયન સુલભા સૂત્રમાં લખ્યું છે કે પ્રાચીન રાજા મહારાજામાં જયારે જાહેર સભા ભરાતી હતી ત્યારે પણ આસનનો આકાર લંબચોરસ સમલંબ ચતુષ્કોણ ત્રિકોણ આકાર એવો હતો। આમ ભારતીયો પાયથાગોરસના પ્રમેયને પાયથાગોરસના જન્મ પહેલેથી જ જાણે છે। આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય વગેરે ભારતના ગણિત શાસ્ત્રીઓએ ભૂમિતિના વિકાસમાં સૌથી મહત્વનો ફાળો આપ્યો છે। ખબર પડી ગઈ। ચલો આના પરથી પ્રશ્ન પૂછીએ, સૌથી પ્રાચીન ગ્રંથ કયો? સુલભાસૂત્ર। એમાંય સૌથી અગત્યનો ગ્રંથ કયો? ઉદયન સુલભાસૂત્રમાં શેની માહિતી છે અને એના દ્વારા શું સાબિત થયું કે જાહેર સભાઓમાં આસનીય વપરાતા એનો આકાર ત્રિકોણ હતા, એટલે એવું કહેવામાં આવે છે કે ભારતીયો તો પાયથાગોરસના સિદ્ધાંતને પાયથાગોરસના જન્મ પહેલેથી જાણે છે અને ભારતીય ગણિત શાસ્ત્રીઓ કયા અગત મહત્વ ભૂમિતિના વિકાસમાં બહુ મહત્વનો ફાળો આપેલો છે। ચલો હવે ધ્યાનથી આપણે ભૂમિતિની વાતો કરીએ, અત્યારે બધી યુક્લિડની ભૂમિતિની વાત કરીએ। ઘન પદાર્થની ધાર કે અવકાશનું વિભાજન કરતી સપાટી, આ કોઈ પણ ઘન પદાર્થ પકડીએ આપણે, દાખલા તરીકે પુસ્તક છે તો આ પુસ્તકને આપણે આમ પકડીશું, આ ઘન પદાર્થની ધાર છે, આ કોઈ અવકાશ છે, તો અવકાશનું વિભાજન કરતી સપાટી છે। આ ઘન પદાર્થનો ધાર શું કરે છે? અવકાશને ભાગ કરે છે, એટલે ઘન પદાર્થ, ઘન પદાર્થની ધાર એ અવકાશનું વિભાજન કરતી સપાટી, સમજો ને? આ ધાર છે, ધાર તમે એમ સમજો કે ચલો અને હું અહીંયા સુધી વાત ધારને જાડાઈ હોતી નથી, આ સપાટી, આ સપાટી હોય ત્યારે જાડાઈ ના હોય, લંબાઈ અને પહોળાઈ હોય, સપાટીની ધાર વક્રતી રેખા હોય, સપાટીની આ જે ધાર હોય, ધાર એ સીધી હોય અથવા વાંકી હોય, વક્ર હોય, ગમે તેવી હોય, ગમે તેવી, જે ભૂમિતિમાં બે પ્રકારની ભૂમિતિ છે, યુક્લિડિયન અને નોન યુક્લિડિયન। યુક્લિડિયન એટલે સીધી રેખામાં અભ્યાસ અને નોન યુક્લિડિયન એટલે વક્ર ગોળીય ભૂમિતિ, એ નથી ભણવાની અગિયાર સાયન્સ, અત્યારે આપણે સીધી રેખાને એની જ વાત કરવાની હોય છે। એટલે સપાટીની ધાર એ અવકાશનું વિભાજન કરતી સપાટી છે, સપાટીને જાડાઈ હોતી નથી, સપાટીને લંબાઈ અને પહોળાઈ હોય છે। પછી આગળ તે સપાટીની ધાર કાં તો સીધી રેખા હોય કાં તો વક્ર રેખા હોય છે, રેખા આ રેખા હોય, ધારો કે લાંબી રેખા, એને આપણે બંને બાજુથી આમ કરતા જઈએ, બંને બાજુ આમ બંધ કરતા જઈએ તો છેલ્લે શું થાય? એક ટપકું, એટલે રેખા અંતે બિંદુમાં પરિણમે છે, રેખા અંતે બિંદુમાં પરિણમે છે, રૂપાંતર, રૂપાંતર, રેખાનો અંત શું? બિંદુ, બંને બાજુ બંધ કરો રેખા, બિંદુ થઈ જાય, ઘન થી બિંદુ સુધી ક્રમશઃ જતા પરિમાણ ઘટતું જાય, તો ધ્યાન અહીંયા ઘન, ઘન એટલે શું? ઘન એટલે લંબઘન કે સમઘન, આ પુસ્તક છે એ લંબઘન છે, એને આ લંબાઈ પહોળાઈ અને જાડાઈ છે, એટલે એને ત્રણ પરિમાણ છે, લંબાઈ પહોળાઈ જાડાઈ, એટલે સમઘન એટલે આપણે રમવાનો પાસો જેની લંબાઈ પહોળાઈ જાડાઈ ત્રણે સરખું હોય એને સમઘન કહેવાય, આ ઓળો છે લંબઘન છે, એને છ, બે આ સપાટી, બે આ સપાટી, આ સપાટી, ઘનને ટોટલ ત્રણ પરિમાણ હોય, લંબાઈ પહોળાઈ ને જાડાઈ અથવા ઊંચાઈ, સપાટી, સપાટી ને બે જ પરિમાણ હોય, સપાટી એટલે લંબચોરસ અથવા ચોરસ, લંબાઈ અને પહોળાઈ, રેખા, રેખા ને એક જ સપાટી હોય, એક જ પરિમાણ હોય લંબાઈ, અને બિંદુ કશું ના હોય, એક પણ પરિમાણ હોતું નથી, એટલે ઘન થી બિંદુ તરફ જતા જઈએ એમ તેમ પરિમાણ ઘટતું જાય છે। ચલો ઘન, ઘન એટલે શું કીધું મેં? લંબઘન અથવા સમઘન, એને કેટલા પરિમાણ હોય? પછી આપણે સપાટીને કેટલા પરિમાણ હોય?
પછી રેખા ને એ લંબાઈ અને અગાઉ સિદ્ધ કરેલા પરિણામો ને આધારે તાર્કિક સાબિતી આપી ભૂમિતિ નો વિકાસ કર્યો. તેમણે એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં ભૂમિતિ વિશે 13 પ્રકરણો લખ્યા હતા. દરેક પ્રકરણમાં 23 તેને પ્રથમ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ આપેલી હતી, જેમાંથી કેટલીક નીચે દર્શાવેલી છે. ઉપયોગ કરીને ભૂમિતિ નો વિકાસ કર્યો. એને એલિમેન્ટ્સ નામના આખી એક સિરીઝ બનાવી હતી, લખી હતી શ્રેણી. એમાં 13 આપણે જેમ સિરીઝ જોઈએ એમાં એપિસોડ આવે, એવી રીતે આ 13 પુસ્તકોની આખી શ્રેણી હતી. એલિમેન્ટ્સ એમાં 13 પુસ્તકો હતા ટોટલ, ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4. એનો જે પહેલો ભાગ હતો એમાં 23 વ્યાખ્યાઓ એને લખેલી હતી. શું બોલો, ખબર પડી? ચલો, યુક્લિડ શું હતા? એને ભૂમિતિનો વિકાસ કરવા શેનો ઉપયોગ કર્યો? જેને વિના સાબિતીએ સાચા છે એમ સ્વીકારી લેવામાં આવે એને આગળ આવશે એટલે હું કહી શકું. અત્યારે શબ્દ આવ્યો એટલે મેં તમને કહી દીધું. પૂર્વધારણા એટલે ભૂમિતિના એવા વિધાનો કે જેને સાબિત કરવાના નથી, એ છે જે માની લેવા કેમ, એવો શબ્દ નહીં પૂછવા. એની કોઈ સાબિતી નથી. એવા વિધાનોનો એનો ઉપયોગ કર્યો અને બીજા તાર્કિક વિધાનોનો પણ ઉપયોગ કર્યો. અને તાર્કિક નો મતલબ તર્કસંગત, ગણિત તર્ક સાથે, લોજિક. આપણે અંગ્રેજીમાં એને લોજિક કહીએ. કોમ્પ્યુટર ની અંદર જે પ્રોગ્રામિંગ થાય એ લોજિક થી થાય. એ લોજિક તર્ક તર્કસંગત વિધાનોનો ઉપયોગ કરીને એને એલિમેન્ટ્સ નામની આખી શ્રેણી રચી. એ શ્રેણીના પ્રથમ એમાં 13 પુસ્તકો હતા, એમાં પ્રથમ પુસ્તકમાં 23 વ્યાખ્યાઓ આપેલી. ખબર પડી ગઈ? એમાંથી કેટલી વ્યાખ્યા નીચે પ્રમાણે, જો ધ્યાનથી સાંભળશો તો મજા આવશે, ભણવાની યાદ રહેશે. તાર્કિક વિધાન, તાર્કિક એટલે તર્કસંગત વિધાનો, કે ભાઈ અત્યારે તડકો છે તો વરસાદ પડવાની સંભાવના ઓછી છે, પણ જોરદાર પવન ફૂંકાય છે, વાદળો નો ગડગડાટ થાય છે તો વરસાદ પડવાની સંભાવના વધારે છે. તર્ક થયું કે વાદળો ભરાયા છે, કાળા ગુમ્મટ જેવા વાદળો થઈ ગયા, ગડગડાટ થાય વીજળીનો, એટલે આપણને ખબર પડી ગયો વરસાદ થવાની શક્યતા છે. તે તર્ક થઈ કોઈ નાય પડે, ખબર પડી ગઈ. એવા એને ભૂમિતિના એવા વિધાનો ઉપયોગ કરીને એલિમેન્ટ નામની શ્રેણી બનાવી, એમાં 13 પુસ્તકો લખ્યા. એમાં પ્રથમ પુસ્તકમાં 23 વ્યાખ્યાઓ તેણે લખી હતી. એમાંની કેટલી વ્યાખ્યા નીચે પ્રમાણે છે, જઈને ધ્યાન દેન બેન. વામાં ચલો પહેલું જો આ વ્યાખ્યા, બિંદુને કોઈ ભાગ નથી. સાચું ખોટું નથી બોલતા, સાચું જ છે બધું, પણ વાક્ય પરથી તમને ખબર પડી જાય કે હા બરાબર છે. બિંદુ ને કોઈ ભાગ નથી, ભાગ એટલે એટલે એને કોઈ પરિમાણ નથી, કોઈ કોઈ એને પરિમાણ નથી. લંબાઈ પહોળાઈ જાડાઈ કશું નથી. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. હા, આ રેખા લાંબુ છે, પહોળું નથી. રેખા એ લંબાઈ વગરની પહોળાઈ. રેખા ને અંત્ય બિંદુ હોય, એટલે ખરેખર રેખા ને અંત્ય બિંદુ હોય જ નહીં. આપણી અત્યારની ગણિતમાં આપણે રેખા માટે શું કરીએ ખબર? આ પરિણામ લાઈન દોરી બે બાજુ એરો મારી, એ રેખા કહેવાય. આને રેખા કહેવાય આપણી ભાષામાં, આને કિરણ કહેવાય, અને આને રેખાખંડ કહેવાય. ખરેખર આને તો આ બે બાજુ એરો હોય ને ત્યાં અંત જ નથી, એટલે ખરેખર તો રેખાને કોઈ અંત્ય બિંદુ નથી એવું છે આપણી અત્યારની ગણિતમાં, સુધારેલા ગણિતમાં. પણ આ જે છે એમાં એલિમેન્ટ્સ માટે એ લોકો વખતે રેખા કિરણ કે રેખાખંડ એવું કઈ હતું જ નહીં, બધાને એક જ ગણતા. એટલે તમે આને રેખા કહો, આને રેખા કહો, આને એક રેખા કહો, એટલે એ લોકો ખરેખર આને જ રેખા કહેતા હતા. રેખા રેખાનો એક ભાગ, આ પણ રેખાનો એક ભાગ થયો એવું ગણતા હતા. એટલે એ લોકો એવું રેખાને પણ બે અંત્ય બિંદુ હોય છે. જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તેવી રેખા એક સીધી રેખા. વાક્ય સાંભળો, જે પોતાના પરના બિંદુઓ સાથે એક સાથે રહેલી હોય એ રેખા સીધી. હવે આ એક રેખા પર ધારો કે આપણે ઘણા બધા બિંદુઓ છે, આ બધા બિંદુઓ એક સાથે રહેલા છે,
બિંદુઓ સાથે એક સમાન રીતે રહેતા બિંદુઓ એક સીધી રેખા દર્શાવે છે. સીધી રેખા દર્શાવે આ તો વક્ર રેખા છે. પૃષ્ઠ ને માત્ર લંબાઈ ને પહોળાવે છે. પૃષ્ઠ એટલે સપાટી, સપાટી એટલે લંબ ચોરસ કે ચોરસ. પૃષ્ઠ ને સપાટી ને ગણિતમાં પૃષ્ઠ કહેવાય. શું કહેવાય? પૃષ્ઠ. તો પૃષ્ઠ ને બે સપાટી, બે પરિમાણ છે, લંબાઈ અને પહોળાઈ. પૃષ્ઠ ની ધાર રેખાઓ, આ પૃષ્ઠ છે આપણી ચોપડી, તો એની ધાર રેખાઓ છે. જે સપાટી પોતાની ધરી પોતાની પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે ગોઠવાઈ રહ્યો એ સપાટી સમતલ. તમે સમજો આ પૃષ્ઠ છે, આ વ્હાઇટ બોર્ડ, આ એની ધાર છે જે સીધી રેખા, અને આની અંદર બધી રેખાઓ એક સમાન રીતે ગોઠવાયેલી છે અને સમતલ પણ કહી શકાય. જૂના કોર્સમાં આ બધા ચેપ્ટરો હતા, સમતલ, બિંદુ, રેખા, રેખાઓ, સમતલ, અવકાશ, એ ભૂમિતિના પદો છે. જૂની બુક જે તમારો કોર્સ બદલાવે પહેલાની વાત છે, એમાં દરેકે દરેક ચેપ્ટરો હતા. અત્યારે પણ છે, પણ એમાં થોડું થોડું લીધેલું છે. હવે આમાં સમતલ શબ્દ વાપરીએ તો સમતલ એટલે શું? સપાટી, સીધું, આડું, ગમે તે સપાટી. એટલે સમતલ, એ લોકો એવું કીધું કે બધી રેખાઓ એક સમાન રીતે ગોઠવાયેલી હોય તો જે બને એને સમતલ કહેવાય. જે સપાટી પોતા પરની પોતાની પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય તેવી સપાટી સમતલ. ચલો આટલી વ્યાખ્યા સાત અહીંયા લખેલી છે. કઈ સાત? ચલો તમને આવું નહીં પૂછાય કે બધી વ્યાખ્યા લખો, તમને એમ પૂછાવે કે આ નીચે નીચે છે વ્યાખ્યા છે કે નહીં બધી હાથ દેવાની ના. કારણ કે એક મિનિટ, એક મિનિટ, કારણ કે એના પછી હું કેડી વાતો સ્વયં સિદ્ધ સત્ય. યુક્લિડે વ્યાખ્યાઓ આપી છે સાથે સ્વયં સિદ્ધ સત્ય પણ આપે, તો તમને એ ખબર પડવી જોઈએ કે આ વ્યાખ્યા છે કે સ્વયં સિદ્ધ સત્ય છે. એટલે ફરી એકવાર સાથે સાથે વ્યાખ્યા બોલીએ. પહેલી વ્યાખ્યા, બિંદુને કોઈ ભાગ નથી, બોલો બોલો. તમે પોતે મારે વાત થઈ ગઈ છે સાહેબ જોડે, તો તમારે બતાવી દેજો, કોઈ ચિંતા નહીં, ગઈકાલે વાત થઈ ગઈ. ના ના કઈ વાંધો નહીં, તમે એવું હોય તો ત્યાં પહોંચો અને એને બતાવી દેજો, અને પછી લાગે મને ફોન કરવા. બીજું હતું, પહેલું હતું બિંદુ ને કોઈ, બીજું હતું રેખા, પૃષ્ઠ એટલે લંબ ચોરસ, ચોરસ કે સપાટી જેને લંબાઈ અને પહોળાઈ હોય છે. જે સપાટી પોતાની પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય એ સપાટીને સમતલ પણ કહેવાય છે. ચલો હવે યુક્લિડે, આ બહુ મજા આવે છે સાંભળજો. યુક્લિડે નોંધેલા સ્વયં સિદ્ધ સત્ય, સ્વયં સિદ્ધ સત્ય એટલે એ ખરેખર સત્ય જ છે, એના માટે કોઈ સાબિતીની જરૂર નથી. સાંભળજો, પૂર્વધારણા પણ એવું જ કહેવાય, પણ આ વિધાનો અને પૂર્વધારણામાં ફરક છે. હમણે આવશે ભણવાની તને પોતાને ખબર પડી જશે. આ વિધાનો વ્યવહારિક વિધાનો છે જે આપણે વ્યવહારમાં પણ વાપરી શકીએ, અને પૂર્વધારણાને માત્ર ભૂમિતિમાં વાપરીએ. ખબર પડી ગઈ? આટલી જોજો, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય.
एक वस्तु ने समान ध्यान ते वच्चे ना बोलो खाली सांभळो आ वस्तु ने समान होय एवी वस्तु एक बीजा ने समान समान एक वस्तु ने समान होय तेवी वस्तुओ एक बीजा ने समान थाय हवे समझे पड़ी हजी ना खबर पड़ी पड़ी गई पड़ी गई आ एक वस्तु छे भाई एक वस्तु छे एना जेवी आ बीजी वस्तु दी सेम टू सेम एक बीजा ने केवी थई हां एक वस्तु ने समान होय तेवी वस्तुओ एक बीजा ने समान थाय समान थाय चलो बीजू सांभळजो सरखामां सरखू मेरिए तो सरवाळो सरखो थाय वनी वनी तारम ध्यान राखो सरखामां सरखू मेरिए तो सरवाळो सरखो थाय समझाओ बीजो सरखामां सरखू मेरिए सांभळजो भाई मारी पासे 10 रुपया छे अने भाग्य जोड़े 10 रुपया छे सरखा थया हवे भव्य भाग्य ने 2 रूपया आपे अने मने 2 रूपया सरखा मा सरखू मेरिए तो सरवारो सरखो खबर पड़ी कि ना खबर पड़ी वो तो बोले खबर पड़ी सरखा मा सरखू मेरिए तो सरवारो सरखो એટલે આની પાસે 10 રૂપિયા મારી પાસે 10 રૂપિયા એટલે બંને બાજુ સરખા રૂપિયા થયા भव्य 2 रूपया भाग्य ने आपे 2 रूपया मने आपे सरखा में शू उमेर्यू तो एनो जे सरवाळो थयो केटलो थयो 12 रूपया अने मारी पासे जे रूपया नो सरवाळो थयो तो सरवाळो सरखो सेम वस्तु ए वस्तु सरखा बाद करिए सरखा माथी सरखो बाद करिए तो बाद बाकी पण सरखी थाय एटले मारी पासे 10 रूपया भाग्य पासे 10 रूपया हवे बन्ने पास बन्ने माथी 2 रूपया भव्य ने आपी दईए तो सरखा माथी सरखू बाद थाय तो बाद बाकी सरखी थाय 10 ऊठा 2 10 ओका 2 8 बराबर 8 एक बीजा ऊपर बंद बेसती आवती वस्तुओ एक बीजा ने सरखी थाय एक बीजा ऊपर बंद बेसती आवती वस्तुओ એટલે આ પુસ્તક છે અને આ પુસ્તક છે આ બંને પુસ્તક ને एक बीजा ऊपर मुकी दीदू और एक्जेक्ट बंद बेसतु आवे एक्जेक्ट बंद बेसतु એટલે આ જે માપનો એ માપનો આવે તો બંને કેવી થઈ સરખી ખબર પડી ગઈ એક બીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એક બીજાને સરખી થાય સાંભળજો ભાઈ આ બધા વ્યવહારિક વાક્યો છે એને એને સ્વયં સિદ્ધ સત્ય કીધા છે આખું તેના ભાગ કરતા મોટું થાય આખું તેના ભાગ કરતા મોટું रमत ना कर सांभळजो भाई सरखी वस्तु ना बमणा सरखा थाय मारी पासे 10 रूपया भाग्य पासे 10 रूपया हवे एना बमणा करो 20 मारा बमणा करो 20 20 सरखी वस्तु ना अर्धा सरखा थाय आनी पासे 10 रूपया मारी पासे 10 रूपया एना अर्धा पास मारा अर्धा पास खबर पड़ी गई आ स्वयं सिद्ध सत्य छे पर एक वार बद्दा स्वयं सिद्ध सत्य वारा पर वारा एक फेर बोली तो भाग्य पहलो बोल भाई एक वस्तु ने समान होय तेवी वस्तु एक बीजा ने समान थाय समझ पड़ी गई एमा एक प्रैक्टिस बुक छे एना जेवी बीजी प्रैक्टिस बुक बन्ने एक बीजा ने समान थई गई બીજો બોલ સરખામાં સરખું મેરીએ તો સરવાળો સરખો થાય એટલે મારા 10 આના પાસે 10 આને 2 આપ્યા મને 2 આપ્યા આનો સરવાળો 12 મારો સરવાળો 12 સરખામાં સરખું મેરીએ સરવાળો સરખો થાય સરખામાં સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે એટલે અમાર બંનેનો પાસે 10 10 રૂપિયા બંને સરખું બાદ કરીએ તો 2 2 બાદ કરીએ તો બાદબાકી સરખી જશ એક બીજા ઉપર બંધ બેસતી આવેલી વસ્તુને એકબીજાને સરખી થાય
वस्तुओ एक बीजा ने सरती रहे, एक प्रेक्टिस रूम ऊपर बीजी प्रेक्टिस रूम बराबर बंद बेसती आई। बंद बेसती नो मतलब एनी लंबाई पोड़ाई जाड़े बधु सरखु आयो। बंद बेसती नो मतलब एवुं नथी के जे आटलो ज माप जाड़े पण सरखु आवे, तो ए वस्तु एक बीजा ने सरखी थाय। एना पछी आखु जेना भाग करता मोटू होय, एटले आखु सफर ने एना टुकड़ा करता मोटू होय। पछी सरखी वस्तुओना बमणा एक बीजा ने समान, सरखी वस्तुना बमणा એટલે 10 10 મારું બમણું 20 અનુ બમણું સમાન સમાન બાજુમાં સરખી વસ્તુઓના અડધા એક બીજાને સમાન થાય। એટલે મારા 10 અના 10 મારું અડધું 5 અનુ અડધું 5 સરખાના અડધા સરખા। આ 7 આ 7 સ્વયં સિદ્ધ શક્ય 7 વ્યાખ્યા। હવે તમને કોઈ એમ પૂછે કે સરખામાં સરખું મેળ તો સરવાળો સરખો થાય તો આ શું છે? સ્વયં સિદ્ધ શક્ય। તમને એમ કે બિંદુ ને કોઈ ભાગ નથી, દર્શાવેલા કોઈ પણ બે કે ત્રણ સ્વયં સિદ્ધ સત્ય લખો। હું શું બોલો ખબર પડી ને? હવે યુક્લિડ ની 5 પૂર્વધારણા ધ્યાન રાખજો, મજા આવે એવું છે। કાલે પતિ હશે ચેપ્ટર, અમે એક પણ દાખલો નથી ભાઈ, એ તો કીધું તમે। ચલો યુક્લિડ ની 5 પૂર્વધારણાઓ નીચે પ્રમાણે છે। યુક્લિડ ની 5 પૂર્વધારણાઓ નીચે પ્રમાણે છે। પૂર્વધારણા 1, એક બિંદુ માંથી પૂર્વધારણા એટલે શું? મેં તમને કહ્યું હતું, કોણ બોલશે? બોલ સર જી, સાચું જ છે અને એને એવું પૂછાય નહીં કે કેમ? એ જો બકા આમ આ છે સમજૂતી કહેવાય, જે તમારા મગજને સમજાવ પડે એટલે મેં એવું કીધું, પણ આવું પરીક્ષણ ના લખાય। ભૂમિતિના એવા વિધાન, પૂર્વધારણા ભૂમિતિમાં જ હોય, ઘરમાં ના ચાલે, વ્યવહારમાં ના ચાલે। ભૂમિતિના એવા વિધાન કે જે વિના સાબિતીએ સનાતન સત્ય છે તેવું સ્વીકારી લેવામાં આવે તેવા વિધાનોને પૂર્વધારણા કહેવામાં આવે છે। શું બોલ્યો? હું ખબર પડી, ભૂમિતિના એવા વિધાનો કે જેને વિના સાબિતીએ સનાતન સત્ય છે તેવું સ્વીકારી લેવામાં આવે તેને પૂર્વધારણા કહેવામાં આવે છે। ખબર પડી ગઈ? તો બે વ્યાખ્યા બોલ પૂર્વધારણા ની। ચલો હવે યુક્લિડે 5 પૂર્વધારણા આપી હતી, એ 5 પૂર્વધારણા હવે વાંચીએ છીએ, કે પહેલા 2 મિનિટ સાંભળજો ધ્યાનથી જી, આવું બીજા 2 મિનિટ કઈ રીતે ભણે છે કે નહીં? અહીંયા ક્લાસમાંથી ભણ્યા પછી ઘરે શું કરે છે? રિવાઇઝ કેવી રીતે કરે છે? પછી ઘરે જે ઘરકામ આપવું જોઈએ એ કરે છે, પછી એની મમ્મી રાત્રે એને ક્યાંક લાય, ચલો હવે મોઢે લખવાનું છે, એ બતાવે મને, એ મોઢે લખે, એટલે એને આજનું કામ આજે કરકરાટ થઈ જાય છે। તમે આમાંથી 25% પણ નથી કરતા, તમે ઘરકામ બી નથી કરતા, અને બીજી વસ્તુ અહીંયા 100% ધ્યાન બી નથી આપતા। તમારે ભણવાનું ઈઝી કરવું, એ 8માંથી 9માં આવી ગયો, એવું નહીં ત્યાં 9 ભણી ફરી 9 પડે। હું શું કહેવા માંગુ સમજણ પડે? એટલે મહેનત કર્યા, હું તમને મહેનત ના કરું, મેં બીજું ચેપ્ટર તમે જોઈ લેજો, બધું ગણાયું ચોપડી પ્રેક્ટિસ હું બધું જ, અને એક ચોપડો ભરાયો હશે લગભગ, અડધો તો ભરાયો હશે, પહેલું ચેપ્ટર કરાયું એમાં બધું જ કરાયું, વિભાગ પાડીને ચોપડી પ્રેક્ટિસ બુક નું બધું જ, અને બાર ના દાખલા ગણાયા કે તમને આવડે બરાબર, મને ખાલી ચોપડી ના 10 દાખલા ગણાવતો આવડતું, તો મેં ચોપડી પ્રેક્ટિસ બુક ના બધા દાખલા કેમ ગણાયા? રીત અલગ અલગ જીતતી જીતતી એને ક્રમમાં ગોઠવીને તમને ભણવાનું સરળ હતું। જો હું એવું ના કરું તો મારામાં બીજા સાહેબમાં ફરક શું રહે? કશું ના રહે, એટલે મારામાં કઈક સારું હોય તો તમે અહીંયા ભણવા આવો, તમને સારું આવડે, પણ એની સાથે તમે નહીં ભણો તો 0 ના 0 જ રહેશે। એટલે પહેલું કામ અહીંયા બેઠા પછી 100% ધ્યાન રાખવાનું, બીજું કામ ઘરે જઈને પહેલા તો હાજર રહેવાનું,
ગેરહાજર નહીં રહેવાનું. બીજું કામ અહીંયા બેઠા પછી 100% ધ્યાન આપવાનું. રમતિયાળ મગજને હવે ઓછું કરાવું. મને ખબર 2 વર્ષ તમે ઓનલાઈન ભણ્યા 7માં 8માં એટલે તમે રમતિયાળ થઈ ગયા હોય, ભણવામાં ધ્યાન ના આપો. હવે ગયું છે, તમારે 9માં 10માં થયું મગજમાં રાખી લેજો અને 100% ધ્યાન આપવાનું. ધ્યાન આપ્યા પછી આજનું કામ આજે જ ઘરે જઈને કરવાનું. હું તો આની જેમ એ નથી 4 વાર લખો, એ 4 વાર લખે 2 વાર ઘરકામમાં આપવું જોઈએ, 2 વાર મમ્મી લખાવે. સ્કૂલનું તો એ ભણે જ છે. હવે તમે વિચાર કરો કે ખાલી 2 વાર ઘરકામ બી કરો ને તમે, 1 વાર જોઈને 1 વાર જાતે. 2 વાર કેમ આપે કે એમ 2 વાર ઉતારો કરવો નથી આપતા, 1 વાર જોઈને 1 વાર જાતે. તમે આવું રૂટીન કરો ને રૂટીન, તો આપણું ચેપ્ટર પતે ને ત્યારે તમને 90% તો આવડી ગયું. તમારે તકલીફ શું થશે ખબર છે? આજનું આવડશે, કાલે આવશો ને એટલે આજનું થોડુંક યાદ હશે, પરમ દિવસ બે આજનું બધું ભૂલી ગયા. આવું તમે કેવી રીતે કરી શકશો ભાઈ? પરીક્ષામાં બધા ચેપ્ટર ભેગા આવશે ત્યારે. પરીક્ષામાં એવું નહીં કરે કે તમે આજે પહેલા ચેપ્ટર ની એક્ઝામ છે આટલું કરીને આવજો. હું શું બોલું સમજવા પડે ને? એ ગયું બધું 1 થી 7-8 ધોરણ. હવે તો આખે આખા ચેપ્ટર જ આવશે. 25 માર્કમાં 5 ચેપ્ટર મૂકી દેશે. કેટલું પૂછે? 25 માર્કમાં 4 ચેપ્ટર હોય, વિચાર કરો કે 25 માર્કમાં 4 ચેપ્ટર છે, એક ચેપ્ટર માંથી 5 કે 6 માર્ક પૂછાય, તો 6 માર્કમાં બીજા ચેપ્ટર માંથી શું પૂછે? એટલું બધું છે તો બીજા ચેપ્ટર માંથી તમે બધું કરો ત્યારે 6 માર્ક આવે. હું એમ કહું બીજા ચેપ્ટર નું 25 માર્ક હોય ને પેપર, તો કદાચ તમે કઈક છોડી દીધું તો તમારે 15-20 આવી જાય. પણ હવે તમે 6 જ માર્ક નું પૂછાવવાનું અને એમાંથી તમે જે છોડ્યું એ જ પૂછાયું. હું શું કહેવા માંગુ ખબર પડે છે ને? એટલે તમને રોજ કહું છું ભાઈ કે રૂટીન ધ્યાન રાખો ને આજનું કામ આજે કરો. આ બધા ચિરાયુ વાળા તો ભણે જ છે, એ મેં જોયું. તમારા મેં ઘણા ભણે પણ હજી સિન્સિયર થઈ નથી ભણતા. હું એમ નથી કહેતો તમે ના રમો, હું એમ નથી કહેતો તમે આખો ભણ્યા કરો. હું એમ કહું છું કે આજે ઘરે જઈને જે ભણાયું હોય એ પ્યોર ઈમાનદારીથી 2 વાર લખો, 1 વાર જોઈને 1 વાર જાતે, અને ઈમાનદારીથી ઈચ્છા ધરાવો કે હું આ ટોપડી બંધ કરું, જવાબ બોલવા માંગુ છું. અહીંયા આવ્યા તો તમે રમત કરો તો આપણને એટલી ખબર પડવી જોઈએ કે ઘણા સૂત્ર વિશે એકબીજાને પૂછીએ, હરિકણ વિશે એકબીજાને બોલીએ, અંધકોશ વિશે. આ બધું રિપીટ કરવાથી યાદ આવે. તમે એવું ના માનો કે આજે બધું ભૂલી નાખું કાલે યાદ આવી જશે. આ જેટલી વાર રિપીટ થશે ને, જેટલી વાર જેમ પિક્ચરના ગીતો હોય જેટલી વાર રિપીટ થાય એટલી વાર યાદ આવે. એવી રીતે આજે તમે નક્કી કરો કે આજે હું 2 અંગીકાર કરવાનું. કેટલી અંગીકાર? 2. ઘણા સૂત્ર હરિકણ વરંજક. અને અહીંયા આવો તોય બોલો, સ્કૂલમાં નવરા પડો તોય બોલો, અહીંયા બેઠા હોય રફલી લખી નાખો, સ્કૂલમાં રફલી લખી નાખો. પછી બીજા દિવસ બીજી 2 અંગીકાર કરો, ત્રીજા દિવસ ત્રીજી 2 અંગીકાર કરો, ચોથા દિવસ 6 અંગીકાર માંથી આજુબાજુ મને તો ગમે તે પૂછા માંગુ. રિપીટેશન એટલે તમને પાક્કું થઈ જાય. પછી તમે આખું વર્ષ નહીં આખી લાઈફ ટાઈમ નહીં ભૂલો. તમારે છોકરા શીખવાડો ઘણા સૂત્ર એટલે શું, સિરિયસલી કહું છું. રિપીટેશન, રિવિઝન, પુનરાવર્તન અને લખ્યા વગર તમે યાદ નહીં રાખી શકો. આપણે સ્વામી વિવેકાનંદ નથી, સ્વામી વિવેકાનંદ એક વાર વાંચે એટલે પાનું ફાટી જાય, શું કહેવાય? અને પછી એમને પાના નંબર સાથે બધું યાદ રહી જાય. ખાલી એક વાર આમ જ વાંચવાનું બસ. પછી કેમ એમનું મગજ ધ્યાન એકાગ્રતા એટલું જોરદાર હતું. આપણે 5 વાર વાંચીએ, 2 વાર સમજાવીએ, 4 વાર લખીએ ત્યારે કંઈક યાદ રહે છે. એટલે અને હવે સમય નીકળતો હશે ખબર નહીં પડે. આ જુલાઈ પતિ હશે, ઓગસ્ટ આખો તહેવાર માને, પછી નવરાત્રી આવશે, પછી એક્ઝામ આવી જશે. યુનિટ ટેસ્ટ નહીં ભાઈ, પહેલી પરીક્ષાની વાત કરે. હું યુનિટ ટેસ્ટ તો ભણતો જ નથી. હું પ્રથમ કસોટીની વાત કરું, 50 માર્કની જે એક્ઝામ દેવા, એમાં 7 ચેપ્ટર છે તમારે, 1 થી 6 અને 15, આટલું તો હોય જ, પછી વધારે હોય તો ખબર નથી. આપણે પહેલું ચાલી ગયું, બીજું ચાલી ગયું, 15મું ચાલી ગયું, 5મું, 4 ચેપ્ટર ચાલી ગયા, ત્રીજું ચોથું નાનું ચેપ્ટર, તમને ભણવાની મજા આવશે. એ 10 દિવસમાં 2 ચેપ્ટર પતી જાય એવા છે. પણ એક જ ચેપ્ટર રહ્યું આખા કોર્સમાં પહેલી પરીક્ષામાં, છઠ્ઠું. રિવિઝન પાછું પછી. રિવિઝન ક્યારે થશે બકા? કે તમે કર વિજ્ઞાન બાકી નહીં. વિજ્ઞાનમાં તમારે પહેલો, બીજો, 5મો, 6ઠ્ઠો, 8મો, 9મો અને 13મો, 14મો છે. 13, 14, 15માંથી એક હોય, બંને છે. હવે તમે વિચાર કરજો, તમે જે કેમેસ્ટ્રી ભણ્યા પહેલો પાટે કેમેસ્ટ્રી,
પાંચમો પાડ એટલે બાયોલોજી જીવ વિજ્ઞાન. હવે હું આઠમો પાઠ ચલાવવાનો છું ભૌતિક વિજ્ઞાન. એ આઠમો પાઠ કયો? આઠમો પાઠ જે ભૌતિક વિજ્ઞાન નો જે છે, ભૌતિક વિજ્ઞાન નો લોજિક હોય, લોજિક તર્ક, એમાં ભણવાની બહુ મજા આવશે. પણ આખું બોર્ડ ભરાય ને એટલા જવાબો છે મોટા. અચળ પ્રવેગી ગતિના સમીકરણ ને એ બધું. હવે એમાં તમને એમ જ લાગશે કે હું તો બાર સાયન્સ માં આવી ગયો. અને આ નહીં આવડે ને તો અગિયાર બાર સાયન્સ, દસમું આવડશે. દસમા બહુ તકલીફ નહીં પડે, કારણ કે એમાં અરીસો, લેન્સ, વિદ્યુત એ બધું આવડે. આ બધું અગિયાર બાર સાયન્સ માં નહીં ફિટ થયો. નવમું ધોરણ ઇઝ ઇક્વલ ટુ અગિયાર સાયન્સ, યાદ રાખ. અને દસમું ધોરણ ઇઝ ઇક્વલ ટુ બાર સાયન્સ. નવમું આવડે તો અગિયાર સાયન્સ માં મજા આવશે. એટલે તો એ મેથેમેટિકલ સ્ટેપ છે અંદર, એ વાક્યો નથી. એટલે એ તમે ધ્યાનથી, આમાં કેવું હોય કે બેઝ મજબૂત હોય, આગળનું ખબર હોય તો એ જવાબમાં જે સ્ટેપ આવે એ યાદ રહે. અને હું પાંચ વાર હું સમજાવીશ, પાંચ વાર આખો બોર્ડ પર લખીશ ને એ તમારે ત્રણ વાર લખવાનો, કઈ રોજ આઈને લખવાનો. જૂના છોકરાઓ જેટલા આપણે બધાને અહીંયા અહીંયા દોડે દઈ ગયો, કેમ? કારણ કે લોકોમાં ચંચળતા નથી. એટલે હવે હું શું કહું, એટલે તમે થોડાક સુધરી જાઓ, તમને ફાયદો થશે. બાકી મને કોઈ નુકસાન નથી, હું તો રોજ ભણાવું છું. મારી એક પણ દિવસ રજા નહીં હોય, એક દિવસ આ વરસાદને કારણે આપી હતી રજા એ, બાકી ક્યારે હું ક્યાંય રજા પાડતો નથી. રૂટીન રોજ ભણાવું છું, રેગ્યુલર કામ કરીએ છીએ આપણે, બધું જ કરાવીશ ઈમાનદારીથી. એક પણ શબ્દ બાકી નહીં રાખું, રિવિઝન પણ કરાવીશ. એટલે મારું એક પણ વિદ્યાર્થી એવું નહીં બોલે કે સર મને ના આવડ્યું, એ તમારા કારણે ના આવડ્યું. તમને બધી જ ખબર પડે, તમે જાતે એમ તો બહુ મજા આવી ભણવાની. પણ યાદ રાખવાની જવાબદારી તમારી છે. યાદ ક્યારે રહેશે? જયારે કામ કરશો ત્યારે. તમારી મમ્મી બી કદાચ નવી રસોઈ બનાવવાની હોય કે કઈક જો યુટ્યુબ ઉપર જોઈને કઈક નવું બનાવવાનું હોય કે રસોઈ સુવાય જોવે તો તરત આવડી જાય. એને બે ચાર પાંચ વાર જોશે, પછી એનો એક્સપેરિમેન્ટ કરશે, પછી એમાં કઈક ખામી હશે, પછી ફરીથી સુધારી બનાવશે, ત્રીજી વાર માં આવડશે. તો તમારે એવું જ હોય, અત્યારે ભણાવું છે સમજો છો, પછી એ બે વાર લખો છો, પછી પાછું રિપીટ કરો, પછી ના આવડે તો ફરીથી લખો, તો એ ના ખબર પડી કઈ તો બીજા દિવસ અહીં પૂછો. આજનું આજે કરવાથી ફાયદો છે, તમે બીજા દિવસ આવો તો કાલ આજનું જે ભણાયું હોય એ ના ખબર પડ્યો કઈક વસ્તુ તો તમે પૂછી શકો. આખો લેક્ચર ના ખબર પડી તો કોઈ પ્રશ્ન જ નથી આવતો, એમ તો ભણવાનું જ નહીં. હા, પણ એમાંથી કઈક ના ખબર પડી તો આપણે બીજા દિવસે પહેલી પાંચ મિનિટમાં આપણે એ સમજીએ, પછી નવું ચાલુ. એટલે આજનું કામ આજે કરવાનું. ચલો પૂર્વધારણા વિશે બોલતા હતા, એમાં પૂર્વધારણાની વ્યાખ્યા બોલ. પૂર્વધારણાની વ્યાખ્યા શું બોલે આપણે હમણાં? નથી આવતી, મેં કીધું ના જૂના કોર્સમાં હતું જ બે હતું. એટલે યુક્લિડ ની પાંચ, હું બાવીસ વર્ષથી ભણાવું છું, બાવીસ વર્ષમાં પાંચ વાર કોર્સ બદલાય, ચેપ્ટર નથી બદલાય. એટલે એમાં પ્લસ માઇનસ થતું રહેતું. ભણાવવાનું તો એનું એ જ આવ્યું, પણ એમાં કઈક ઉમેર્યું, બાદ કર્યું. ચાલો યુક્લિડ ની પાંચ પૂર્વધારણાઓ છે. પહેલી, એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકે, અથવા આપેલા બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. જો આ એક બિંદુ છે એ નામનું, આ બીજું એક, આ બીજું બિંદુ છે બી નામનું. એક બિંદુમાંથી બીજા બિંદુમાં પસાર થતી એક સીધી રેખા દોરી શકાય, અથવા એને સારી ભાષામાં બોલું તેવું બોલે, બે ભિન્ન બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. ચલો એ અને બીમાંથી કેટલી રેખા પસાર થાય? એક જ. કેવી રીતે? બે ઉપર. હું જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપ, એ અને બી બંનેમાંથી પસાર થતી હોય એવી કેટલી રેખા દોરી શકાય? મારો પ્રશ્ન એવો નથી કે એમાંથી કેટલી દોરાય, એક બિંદુમાંથી તો અસંખ્ય દોરાય, પણ બે બિંદુમાંથી, બે ભિન્ન બિંદુમાંથી, બે બંનેમાંથી પસાર થતી હોય એવી એક જ રેખા દોરી શકાય. ચલો સૌ કાળુ પાણી દોરાઈ ગયો, કઈ વાંધો, કઈ વાંધો, કાચા પાણી. ચલો બીજું પૂર્વધારણા એક ખબર પડી ગઈ,
શું કહે છે બે ભિન્ન બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય એટલે બે બિંદુમાંથી તમે ગમે તેટલો પ્રયત્ન કરશો તો એક જ રેખા પસાર થશે બીજું શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય આ શાંત રેખા એટલે આપણે અનંત સુધી લંબાવી અને નીચે નોંધ લખી યુક્લિડની ભૂમિતિમાં રેખાખંડને શાંત રેખા તરીકે ઓળખવામાં આવે છે ત્રીજી પુરવણ કોઈ પણ બિંદુ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ માપની ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકાય છે તમે પરિકર ગમે ત્યાં મૂકો અને ગમે તેટલા માપનું વર્તુળ દોરી શકો તમને ખબર છે નવમો પાઠ ભણીશું નવમો કે દસમો ગુરુત્વાકર્ષણ વાળો પાઠ હા દસમો છે એમાં એક વાક્ય છે કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિક કોણે કેવેન્ડિશ હેનરી કેવેન્ડિશ એને પૃથ્વીની ત્રિજ્યા માપી છે એટલે માપી છે એટલે શું શબ્દ થયો કોઈ પણ બિંદુને કેન્દ્ર તરીકે લેવાય અને કોઈ પણ માપની ત્રિજ્યા લઈને વર્તુળ દોરી એટલે એને ગાણિતિક રીતે શોધી કે એને ભૂમિતિ થી નથી શોધી એક જ નો મતલબ અનન્ય અસંખ્ય એટલે બહુ બધી અનન્ય નો મતલબ એક અને માત્ર એક હું એમ કહું કે હું અનન્ય રોટલી ખાઉં છું અનન્ય એટલે એક અને માત્ર એક પાંચમું જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે તો આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતા ઓછો તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે હવે તમે સાતમું આઠમું ધોરણ ભણ્યા નહીં હવે એમાં અંતઃકોણ અનુકોણ યુગ્મ કોણ રૈખિક જોડ અભિકોણ એ બધું આવી ગયું હવે આ લોકો તો એવું જ માને કે તમે ભણ્યા છો એટલે હવે ધ્યાન રાખો હું અત્યારે એ બતાવું છું તમને અને આ બધું રિપીટ થશે છઠ્ઠા પાઠમાં અભિકોણ યુગ્મ કોણ અનુકોણ એ બધું તમારે છઠ્ઠા પાઠમાં આવશે ધ્યાન રાખજો આ સમજાવવા માટે સમજાવ્યું ધ્યાન અહીંયા આ બે રેખા છે છઠ્ઠા પાઠમાં આવશે આ છઠ્ઠા ચેપ્ટરમાં ભણી બે રેખાને આ એની છેદિકા કહેવાય એના દ્વારા કેટલા પ્રકારના ખૂણા બને આ ઝેડ બને ને ઝેડ એ યુગ્મ કોણ આમ અથવા આમ આ જે સી બને ને સી એને અંતઃ કોણ આમ અથવા આમ આઈ બને પછી એને કીધું આઈ હું એમ કહું છું એક માળ છોડીને એક નંબર આપી દઉં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ પહેલો ને પાંચમો કોણ એ અનુકોણ ત્રીજો ને સાતમો ખૂણો એ અનુકોણ બીજો ને છઠ્ઠો ખૂણો એ પણ અનુકોણ ચાર અને આઠ એ પણ અનુકોણ ખબર પડી ગયા આમ રેખિક જો જે ટી બને ને ટી ઊંધો આડો કે ટી ટી કહેવાય ટી એટલે કે રેખિક જોડ અને અભિકોણ એટલે ચોકડી સામ સામે આ અભિકોણ આ મેં તમને એમને માહિતી આપી અત્યારે આ બધાની કોઈ જરૂર નથી અત્યારે વાક્ય આવું છે જો બે રેખાઓને જોજો જે જોવું એ ધ્યાન રાખજો આ એમ અને આ એમ નામની બે રેખાઓ આ એમ અને આ એમ નામની બે રેખાઓ આમાં બસ એમ અને એમ નામની બે રેખાઓ આ બે રેખાની એક રેખા છે એનાથી અંતઃકોણ બન્યા આ અને આ આટલી ખબર પડી એમાં જે બે નોર્મલી એવું હોય છઠ્ઠા પાઠમાં આવશે છઠ્ઠા ચેપ્ટરમાં જો આ બે રેખા સમાંતર હોય ને સમાંતર એનાથી જે અંતઃકોણ બને ને અંતઃકોણના માપનો સરવાળો 180 થાય કેટલો થાય 180 એટલે કે બે કાટખૂણા જેટલો થાય હવે અહીંયા વાક્ય આવું કહે છે યુક્લિડ પૂર્વધારણામાં બે રેખાઓને ત્રીજી રેખા એવી રીતે છેદે
કે તેનાથી બનતા કોઈ એક તરફના અંતઃકોણનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતા ઓછો થાય. બે કાટખૂણાનો સરવાળો એટલે 180. 180 કરતા ઓછો, બે કાટખૂણાના સરવાળા કરતા ઓછો થાય એટલે 180 કરતા ઓછો થાય. તો જોજો બે સમાંતર હોય ને સમાંતર તો એક્ઝેક્ટ 180 થાય. પણ અહીંયા આ બે ખૂણા અંતઃકોણ, આ બે ખૂણા અંતઃકોણ, આ બે નો સરવાળો 180 કરતા વધી જશે અને આ બે ખૂણાનો સરવાળો 180 કરતા ઓછો થશે. તો જે બાજુ બે ખૂણાનો સરવાળો 180 કરતા ઓછો થાય એટલે કે કાટખૂણાના સરવાળા કરતા ઓછો થાય તો એ તરફ રેખાઓની લંબાઈ આપણે તો એ રેખાઓ એકબીજીને છેદી જાય છે. એટલે આ રેખાઓને આમ ને આમ લંબાઈ એકબીજાને છેદી જાય. શું બોલો, ખબર પડી? બે રેખાઓને ત્રીજી રેખા એવી રીતે કે છેદે કે જેથી બનતા અંતઃકોણના કોઈ એક તરફના અંતઃકોણના માપનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતા ઓછો હોય તે બે રેખાને એ તરફ લંબાવવામાં આવે તો બે રેખા છેદી જાય છે. શું બોલો, ખબર પડી ગઈ કે ના ખબર પડી? પ્રમેય 5.1 ના હજી ઉદડી રહી છે. આ પૂર્વધારણા પતી ગઈ. હવે નોંધ છે, બે પરસ્પર છેદતી રેખામાંની બંને એક સાથે આપેલ રેખાને સમાંતર હોઈ શકે નહીં. જો વાંચીએ તો કઈ ખબર જ નહીં પડે, પણ હવે શાંતિ. બે પરસ્પર છેદતી રેખા જોનો, આ એક L અને આ M દેખાય છે. જો વાક્ય વાંચજો, બે પરસ્પર છેદતી રેખા માંથી કોઈ એક રેખાને સમાંતર હોય તો હું એક N નામની રેખા દોરું જે M ને સમાંતર છે. કોને સમાંતર છે? M. તો એ L ને સમાંતર થશે કે નહીં થાય? નહીં થાય, છેદી જાય. એટલે એનું કોઈ વાક્ય આવું, જો બે રેખા છેદતી હોય કે બે રેખામાંથી કોઈ એક રેખાને સમાંતર હોય એવી રેખા બીજી રેખાને સમાંતર હોતી નથી. સમજા પડી કે ના ખબર પડી? બે રેખા દોરી મેં, એ છેદે જઈને P બિંદુમાં છેદે. હું માન હવે હું એમ કહું કે આ L ને એક સમાંતર રેખા દોરી, L L ને સમાંતર, સમાંતર નો મતલબ ખબર પડે જે સરખાની જે એકબીજાને ક્યારે છેદે અને લંબાઈ ગમે ત્યાં અનંત સુધી અને લંબાઈ કે એકબીજા નહીં છેદે એટલે સમાંતર રેખાઓ કહેવાય. તો અહીંયા L અને M એકબીજાને છેદી ગઈ પણ N નામની રેખા એ L ને સમાંતર થાય છે, M ને સમાંતર થશે કે અહીંયા છેદી ગઈ. ખબર પડી ગઈ? એટલે એ લોકો એવું કહે છે જો બે રેખા એકબીજાને છેદતી હોય એ બે રેખામાંથી કોઈ એક રેખાને સમાંતર હોય એવી રેખા બીજી રેખાને સમાંતર હોતી નથી. અને હવે છેલ્લો પોઈન્ટ પ્રમેય 5.1, બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોય. ધ્યાન અહીંયા, બે ભિન્ન રેખાઓ, ભિન્ન નો મતલબ ખબર પડે છે બંનેમાં અલગ અલગ નો મતલબ, હા અલગ અલગ. જો આને સમાન રેખા કહેવાય, બંને એક જ, કોઈ ભેદ નહીં, બધું સરખું હોય. બે ભિન્ન રેખા આવી પણ હોય, જોજો જોજો, અને આવી પણ હોય આને પણ બે ભિન્ન રેખા કહેવાય. પણ આ આ શું છે ખબર છે? સમાન. આ શું છે? સમાન, છેદતી નથી. આ છેદે આને ભિન્ન તો કહેવાય અને પણ ભિન્ન કહેવાય. એ લોકો વાક્ય પ્રમેય એવો કીધો. પ્રમેય એટલે શું? પ્રમેય એટલે પૂર્વધારણ પ્રમેયમાં ફરક છે. પૂર્વધારણા એટલે જે વિધાનોને વિના સાબિતીય સનાતન સત્ય જેવું સ્વીકારી લીધું અને પ્રમેય એટલે શું? જેને સાબિત કરીને સાચું જેવું બતાવવામાં આવે એને પ્રમેય કહેવાય. એટલે બે ભિન્ન રેખા વધુમાં વધુ એક બિંદુ કોમન ધરાવે, એક થી વધુ સામાન્ય બિંદુ ન હોય. હું શું બોલ્યો ખબર પડી? ચલો આમાં એક કેટલા બિંદુ સરખા છે? અરે આમાં કેટલા બિંદુ સરખા? એક પણ નહીં. અને આમાં એલ નું કહેવાય, પી એમ નું કહેવાય. એટલે એ લોકો એવું કીધું કે બે ભિન્ન રેખાઓ હોય એમાં એક થી વધારે બિંદુ સામાન્ય હોતું નથી. એક એક હોય અથવા એક પણ ના હોય. ખબર પડી ગઈ? હોમવર્કમાં આટલું બે વાર લખવાનું, સમજી બધું. એટલે આ જે યાદ રાખવા આવ્યું.